કેન્દ્ર સરકારના કૃષિ બિલને કોંગ્રેસ દ્વારા કાળો કાયદો ગણાવ્યો છે જેના વિરોધમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા આજરોજ વર્ચ્યુઅલ જનાક્રોશ રેલીનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે દરમિયાન સુરત ખાતે પણ કુલ ત્રીસ જેટલા વોર્ડમાં શહેર કોંગ્રેસે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું હતું સુરતમાં પાટીદાર વિસ્તારમાં આવેલા સુરત કોંગ્રેસ કાર્યાલય ખાતે કરાયેલ વર્ચ્યુઅલ બેઠકની અંદર શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુરાયકા સહિત કોંગી કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ વર્ચ્યુઅલ બેઠકનો મૂળ હેતુ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કૃષિ બિલનો વિરોધ હતો આ અંગે બાબુરાયકાએ જણાવ્યું હતું કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી સમગ્ર રાજ્યમાં વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બહાર રેલી કાઢવી શક્ય નથી જેથી રાજ્યમાં અલગ અલગ વોર્ડમાં વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરી સરકારના કાયદા સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જ્યાં સુરત ખાતે કુલ ત્રીસ વોર્ડમાં વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરી કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી બિલનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે કૃષિ બિલ પસાર કરવામાં આવ્યું હતું તે ખરેખર ભારતના ખેડૂતો વધુ પાયમાલીમાં ધકેલાઈ જશે અને જો કોઈને ફાયદો થશે તો તે માત્ર અને માત્ર મોટા મોટા વેપારીઓને જ થશે કોંગ્રેસ દ્વારા વર્તમાન સરકારને આડે હાથો લેતા કહેવામાં આવ્યું હતું કે જાણે વર્તમાન સરકાર હવે દેશને વેપારીના નામે કરી દેશે તેવું પણ લાગી રહ્યું છે આ બિલને કારણે ભારતના મોટાભાગના રાજ્યોમાં ભૂતકાળમાં આંદોલન પણ થયા હતા જો કેન્દ્ર સરકાર હજુ પણ તેની પોલિસી નહીં બદલે તો માત્ર દેશના ખેડૂતો જ નહીં દેશ પણ પાયમાલ થઈ જશે